नमस्कार विद्यार्थी मित्रों, परिश्रम एजुकेशन में आपनो स्वागत छे। आजे आपणे धोरण 8 विषय छे सामाजिक विज्ञान, प्रकरण छे 9 संसाधन। अगाउना वीडियो लेक्चर अंदर संसाधन એટલે શું, संसाधनना प्रकारो, कुदरती संसाधन, मानव सर्जित संसाधन अने साथे साथे आपणे भूमि એટલે શું તેનો અભ્યાસ કર્યો। आज आप अभ्यास करो एक संसाधन तरीके अपने बात करी से जल। जल ए जीवन, पानी वगर से मानव जीवन से शक्य नहीं। एटला माटे पानी नु महत्व से मानव जीवन माटे अथवा सजीव सृष्टि माटे खूब ज एनु महत्व वधी रह्यु छे। आज कोई पण प्रवृत्ति से पानी वगर से शक्य नहीं। कोई पण प्रवृत्ति से पानी वगर आज आप शक्य नहीं। एम खास मीठो पानी है खूब जरूरत है आज समय उपयोगी साबित थी। तो जल से पृथ्वी पर त्रण चतुर्थांश भाग में आवेलो है। एक चतुर्थांश भाग में से भूमि भाग आवेलो है। अँ बात करें कि पृथ्वी से चार भाग करें तो त्रण भाग की अंदर पानी आवेलो है। ત્રણ ભાગની અંદર પાણી આવેલું છે, એક ભાગની અંદર શું આવેલું છે, જમીન આવેલી છે। તો પૃથ્વી પર છે ત્રણ ભાગમાં પાણી છે અને એક ચતુર્થાંશ ભાગ એટલે એક ભાગની અંદર આપણો જમીન વિસ્તાર છે તે આવેલો છે। એમાં આપણે વાત કરીએ તો મીઠા પાણીનો જથ્થો 2.7% જ છે જે આપણે પીવા માટે વાપરવા માટે જે મીઠું પાણી જોઈએ એનો જથ્થો તો 2.7% છે। બાકીનું જે પાણી છે એ મહાસાગરોની અંદર, સમુદ્રની અંદર ખારું પાણી છે, તેનો આપણે ઉપયોગ કરી શકતા નથી। હા, પૃથ્વી સપાટી પર પાણી ઘણું બધું છે, પરંતુ એમાંથી જો મીઠા પાણીના જથ્થાની વાત કરીએ તો 2.7% જેટલું પાણી છે એ પીવા લાયક અથવા મીઠું પાણી છે। એમાં આપણે ખાસ વાત કરી કે આ જે 2.7% છે હિમ નદીઓ છે એટલે કે એક મહાસાગર છે ત્યાં આવેલું છે, પરંતુ આપણી પાસે તો એક જ ટકો અલ્પ પાણી જથ્થો છે। આપણે જે નદીઓ, સરોવરો, કુવાઓ જમીનની અંદર છે, ભૂગર્ભ જળ એમ બધું મળીને આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ, જે પાણીનો વપરાશ કરીએ છીએ, એ પાણી આપણી પાસે 1% અલ્પ પાણી જથ્થો છે। અલ્પ એટલે નાનો, ખૂબ જ નાનો એવો જથ્થો આપણી પાસે છે। પાણી છે એ માનવીની જરૂરિયાત છે। પાણી છે એ આપણે ઘણી રીતે ખૂબ જ ઉપયોગી થાય છે। દાખલા તરીકે સિંચાઈ માટે છે। આજે ખેતીની અંદર અનાજ ઉગાડવું છે, કોઈ પાક લેવો છે ત્યારે પાણીની જરૂર પડે, પીવા માટે છે પાણીની જરૂરિયાત ઊભી થાય, ઉદ્યોગોની અંદર પાણીની પણ જરૂરિયાત ઉદ્ભવે। એટલે પાણી છે એ ખેતી માટે, પીવા માટે, વાપરવા માટે અને ઉદ્યોગની અંદર આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ। ખૂબ જ મોટા પ્રમાણની અંદર આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ। ઘણીવાર આપણે જરૂરિયાત પૂરી કરવા માટે આપણે નદીઓ ઉપર બંધ બાંધીએ છીએ અને એ બંધ દ્વારા છે ઘણીવાર આપણે નદીઓમાંથી જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરીએ છીએ। તો નદી પર બંધ બાંધીને જળ વિદ્યુત પણ પેદા કરી શકાય છે, જેને આપણે બહુ એક યોજનાની અંદર અભ્યાસ કર્યો કે નદીઓ ઉપર બંધ બાંધીને પાણીનું રોકાણ કરીએ આપણે અને એ પાણીમાંથી આપણે જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરીએ છીએ। જે આપણો નર્મદા ડેમ આવેલો છે, સરદાર સરોવર ડેમ, એમાંથી આપણે વિદ્યુત પણ મેળવીએ છીએ। એટલે તમને પૂછાય કે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, તો ખેતી માટે, પીવા માટે, વાપરવા માટે અને ઉદ્યોગોમાં પાણીનો ઉપયોગ થાય છે। નદી પર બંધ બાંધીને જળ વિદ્યુત પેદા કરી શકાય છે કે જળ વિદ્યુત શેમાંથી પેદા કરવામાં આવે, નદીઓ ઉપર બંધ બાંધીને છે ધોધ સ્વરૂપે પાણી પડે અને એની સાથે જનરેટર છે એ ગોઠવીને આપણે વિદ્યુત છે એ પેદા કરી શકીએ છીએ। ઉનાળામાં પાણીની તીવ્ર અસર સર્જાય છે, ખાસ પીવા માટેનું અને વાપરવા માટેની જે અસર થશે એ આપણે ઉનાળાની અંદર જોવા મળે। તડકાને કારણે જે પાણી સુકાઈ જતું હોય છે, પાણીના તળાવ નીચે જતા રહેતા હોય છે, નદીઓ સુકાઈ જતી હોય છે, તો આ રૂપની અંદર પાણી છે એની અસર તો ઊભી થાય છે અને ઘણીવાર
ચોમાસાની અંદર વરસાદ ન થાય તો દુષ્કાળ જેવી સ્થિતિ પણ ઉદ્ભવે છે। આપણે બધાને દુષ્કાળ વિશેની ખબર હશે કે વરસાદ ન પડે, જમીન સુકાઈ જાય, નવું કોઈ પાક થાય નહીં, વાવેતર ઘટી જાય, અનાજ મળે નહીં અને પાણી માટે છે એ દૂર દૂર સ્થળો સુધી જવું પડે છે, ખૂબ ઊંડાણથી આપણે પાણી છે એ બહાર લાવવું પડે છે અને એની અસર છે એ માનવ જીવન પર પડતી હોય છે। એટલે ઉનાળામાં છે પાણીની તીવ્ર એટલે વધારે અસર સર્જાય છે, બાકી શિયાળાની અંદર અને ચોમાસાની અંદર આપણે પાણી છે એ પ્રાપ્ત થતું હોય છે। દુષ્કાળની સ્થિતિ પણ સર્જાય છે, દુષ્કાળ પણ છે એ આપણે છે એ જોવા મળે છે। ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાનના પ્રદેશો આવા જે વિસ્તારો છે એની અંદર ખાસ પાણીની અસર છે એ સર્જાતી હોય છે। જેસલમેર છે, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, તો આવા વિસ્તારમાં અંદર છે એ પાણી છે એ જો પાણીની અસર છે તે જોવા મળતી હોય છે અને દુષ્કાળની સ્થિતિ પણ સર્જાય છે। વસ્તી વિસ્ફોટ છે, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વિનીકરણ પરિબળો જળ તંગી માટે જવાબદાર છે કે જે પાણીની તંગી ઉદ્ભવે છે, જે પાણીની સમસ્યા ઉદ્ભવે છે એના માટેના જવાબદાર જો કારણો હોય, જવાબદાર જો કોઈ પરિબળો હોય તો એ છે વસ્તી વિસ્ફોટ। આ જે વસ્તી છે સતત વધી રહી છે, વસ્તી વચ્ચે કે પોતાની જરૂરિયાત વચ્ચે, જરૂરિયાત વચ્ચે એટલે પાણીની જરૂરિયાત ઉદ્ભવ છે અને પાણીની અછત હોવાને કારણે પાણીની માંગમાં શું થાય છે, વધારો થાય છે। એટલે વસ્તી વિસ્ફોટ છે, વસ્તીમાં જે વધારો છે એમાં પણ પાણીની ખાસ જરૂર વધારે પડે છે। રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, રોકડિયો પાક એટલે શું, કે એવો પાક જે ડાયરેક્ટ તમને આવક કમાઈ આપે, આવક મેળવી આપવામાં મદદરૂપ થતો પાક એ રોકડિયો પાક છે। મગફળી છે, રબર છે, શેરડી છે, તો આ બધા પાકો છે કેવા પાકો છે, રોકડિયા પાકો છે, જેથી કરીને આવા પાકોનું ઉત્પાદન કરવા માટે પાણીની સૌથી વધારે જરૂર પડે છે અને માણસ છે એ પોતે રોકડિયા પાકોનું વધતું જતું વાવેતરને કારણે સિંચાઈના પાણીની સંભાળ પણ વધારે જરૂર પડે છે। આધુનિક જીવનશૈલી, આજે માણસ છે એ પોતે આધુનિક જીવનશૈલી જીવવા લાગ્યો છે, પાણીનો વપરાશ કરવા વધારે પાણીનો વપરાશ કરવા લાગ્યો છે, આજે ઉત્સવો છે, તહેવારો છે, વોટર પાર્ક છે, તો આવા જે બાબતો છે એની અંદર માણસ છે આજે પાણી છે એ સતત એનો ઉપયોગ કરી રહ્યો છે। તો આધુનિક જે જીવન છે એ જીવવા માટે કપડાઓ માટે છે પાણીનો ઉપયોગ છે એ ખૂબ જ વધારે રહ્યો છે। શહેરીકરણ છે, શહેરીકરણ એટલે આજે ગામડામાંથી લોકો છે શહેરમાં આવતા થયા છે, રોજગારી માટે છે, આવક માટે છે, શહેરની જે જીવનશૈલી છે એ જીવવા માટે છે ઘણા બધા લોકો શહેરોમાં આવે છે, શહેરોમાં આવે એટલે શહેરોમાં વસ્તી વધે, શહેરોમાં વસ્તી વધે એટલે પાણીની સમસ્યા ઉદ્ભવે છે, પાણીની જરૂરિયાત વધે છે એના કારણે પણ પાણીની તંગી છે એ સર્જાય છે। ઉદ્યોગો છે, આજે ઉદ્યોગોની સંખ્યામાં ઉત્તરોત્તર છે એ વધારો થઈ રહ્યો છે અને ઉદ્યોગોની અંદર પણ પાણીનો ઉપયોગ થાય છે। નિર્વિનીકરણ, નિર્વિનીકરણ એટલે જંગલોનો વિનાશ કરવો, આજે કોઈ ને કોઈ બહાના હેઠળ, કોઈ ને કોઈ કારણ હેઠળ આજે જંગલો છે એ આપણે કાપી નાખ્યા છે, જંગલો છે એનો આપણે નાશ કરી નાખ્યો છે, એના કારણે અનિયમિત છે, વરસાદ વધી ગયો છે, વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે, ઋતુમાં પરિવર્તન આવ્યું છે, નવા રોગો સામે આવ્યા છે, આવી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે। આ બધા પરિબળોને કારણે આજે જમીન છે, પાણી છે એની અસર ઉભી થઈ છે, એટલે જળ તંગી માટેના જે જળની સમસ્યા છે એના માટેના આ પરિબળો છે એ જવાબદાર છે। હવે આપણે વાત કરીએ કુદરતી વનસ્પતિ અને વન્યજીવન। કુદરતી વનસ્પતિ એટલે શું, પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલાઓ હોય, છોડવાઓ હોય, વૃક્ષો હોય નો સમાવેશ થાય છે તેને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ, કે માનવીની સહાય વગર પોતાની રીતે જે વનસ્પતિ ઉદ્ભવે છે એને આપણે શું કહીએ છીએ, કુદરતી વનસ્પતિ કહીએ છીએ, શું કહીએ છીએ, કુદરતી વનસ્પતિ તરીકે આપણે ઓળખીએ છીએ। આ કુદરતી વનસ્પતિ છે એ ભૌગોલિક પ્રદેશ પ્રમાણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા છે, જે પ્રદેશમાં
वनस्पति ने जे अनुकूल आवे ए प्रदेश ની અંદર ત્યાં એ વનસ્પતિ થાય છે. બધા પ્રદેશ ની અંદર એક સરખી વનસ્પતિ થતી નથી. અસમ ની અંદર સાના બગી શકાય છે, ગુજરાત માં નથી થતા. તો ત્યાંની વનસ્પતિ એને અનુકૂળ આવે. ગુજરાત માં કપાસ નો સારો પાક થાય તો પૂર્વ ના રાજ્ય ની અંદર કપાસ નો પાક નથી થતો. તો એવી વનસ્પતિ કે જ્યાં જ્યાં પ્રદેશ છે એ જુદા જુદા પ્રદેશ પ્રમાણે ત્યાંની જે વનસ્પતિ છે એની અંદર પણ વિવિધતા જોવા મળે છે. समुद्र सपाटी की ऊंचाई और आबोहवा विविधता के कारण कुदरती संरचना स्वरूप में विविधता જોવા મળે છે. કે ઊંચાઈને કારણે છે, પર્વતને કારણે છે, સમુદ્ર સપાટીને કારણે છે, વનસ્પતિની અંદર છે એ વિવિધતા છે એ જોવા મળે છે. આમ વનસ્પતિનું વર્ગીકરણ પણ આપણે જુદી જુદી રીતે કરી શકીએ છીએ. જીવાવરણ એક એવું છે આવરણ જેમાં સજીવો બીજા સજીવ સાથે જીવાવરણ ની વાત કરીએ કે વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ, જંગલો કહીએ છીએ. વૃક્ષો અને ઝાડીઓથી ગાઢ રીતે જંગલો વૃક્ષો આવેલા હોય, ઝાડી ઝાડના આવેલા હોય, એની વચ્ચે જગ્યા ન હોય એવું જે ભાગ છે, પ્રદેશ છે, એ વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત એટલે ઢંકાયેલો હોય તે જમીન ભાગને તે જમીન ભાગને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ, જંગલ કહીએ છીએ. કારણ જંગલ એટલે શું કે વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત જે પ્રદેશ ઢંકાયેલો ભાગ છે એ વિશાળ ભૂભાગ ભૂ એટલે જમીન ભાગને સામાન્ય રીતે આપણે જંગલો કહીએ છીએ. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે તેને આપણે પરિસર તંત્ર કહીએ છીએ. મુદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ બધી વસ્તુ જ્યાં ચારે આવરણો ભેગા થાય ત્યાં જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે શું કરે છે, પરસ્પર જોડાય છે. પરસ્પર જોડાય છે એના કારણે એકબીજાની વસ્તુઓ છે આપલે કરે છે, એકબીજા ઉપર પોતાનું જીવન નિર્વાહ છે ચલાવે છે, અને જે કંઈ પરસ્પર જોડાઈને જે પોતાનું અસ્તિત્વ છે એ ટકાવી રાખે છે તેને આપણે પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો પરિસર તંત્ર એટલે શું કે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું જે કંઈ અસ્તિત્વ ટકાવી રાખે છે તેને આપણે પરિસર તંત્ર કહીએ છીએ. વનસ્પતિ આપણે અનેક જરૂરિયાતો પૂરી કરે છે. વનસ્પતિ છે આપણે અનેક રીતે ઉપયોગી છે. ઓક્સિજન વાયુ આપે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શોષણ કરે છે એટલે વાયુને સંતુલન રાખવાનું કામ છે એ પણ કરે છે. ઇમારતી અને બળતણ માટે લાકડું પૂરું પાડે છે, જંગલો આપણને આપે છે. જમીન ધોવાનું છે તેને અટકાવે છે. ભૂગર્ભ જળ છે, જમીન છે એને પોતાનું ભેજનું પ્રમાણ છે એ જકડી રાખે છે. તો જંગલો છે આપણે અનેક રીતે ઉપયોગી છે. એટલા માટે આપણી વનસ્પતિ છે એને આપણે ખૂબ જ મહત્વ રહેલું છે. વિવિધ બાબતોની અંદર જંગલો છે આપણે ખાસ મહત્વ છે. મધ મળે છે, લાકડું મળે છે, ફૂલો છે, ફળ મળે છે, શાકમાંથી કે સાલના લાકડામાંથી આપણે ફર્નિચર બનાવીએ, વાંસના લાકડામાંથી ટોપલા ટોપલી બનાવીએ, ખેરના લાકડામાંથી આપણે કાઠો મળે છે. તો જંગલો છે એ આપણને ખૂબ જ મહત્વ છે. જંગલો આપણને ખૂબ જ રીતે બહુ જ આપણે મદદરૂપ છે એ થાય છે. એક તો કાર્બન ડાયોક્સાઇડ છે, વાયુનું શોષણ કરે છે, વાતાવરણને શુદ્ધ કરે છે, હવાને શુદ્ધ કરે છે. ઓક્સિજન વાયુ આપણને પૂરો પાડે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તો જંગલો છે એ ખૂબ જ આપણને પૂરું પાડે છે. એટલે વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. વિવિધ પશુ પંખીઓ કીટકો નો સમાવેશ વન્ય જીવનમાં થાય છે. કે વન્ય જીવનની અંદર કોનો કોનો સમાવેશ થાય, કે કીટકો છે, નાના નાના જંતુઓ છે, પક્ષીઓ છે, પશુઓ છે વગેરેનો સમાવેશ થાય છે. આપણને માંસ છે, ચામડા છે, ઊન છે, રુવાટી વાળા ચામડા છે વગેરે આપણને છે એ વન્ય જીવનો વન્ય જીવો છે એમાંથી આપણને મળે છે. મધમાખી છે એ આપણને મધ પૂરું પાડે છે. ફૂલોના પરાગ ગમનના મહત્વનો ભાગ ભજવે છે. આ જે કીટકો છે એ કુટુંબમાંથી
પછી બીજા ફૂલ ઉપર જાય અને પરાગમનની પ્રક્રિયા દ્વારા આપણે નવા ફૂલો છે એ આપે છે તો પરાગમનની પ્રક્રિયા માટે પણ કીટકો છે ખૂબ જ જરૂરી છે પક્ષીઓ વિવિધ કીટકો છે એનો આહાર તરીકે નિયમિત ઉપયોગ કરે છે આમ પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવો કોઈને કોઈ પોતાની ભૂમિકા છે એ ભજવે છે જો કીટકો ન હોય તો ખેત ઉત્પાદન ઘટે છે ઘણીવાર ખેત ઉત્પાદન કરવા માટે પણ કીટકોની જરૂર પડે છે અળસિયા છે એ ખેડૂતોના મિત્ર છે એવું આપણે કહીએ છીએ ચિત્તો છે ભારતમાંથી નામશેષ થઈ રહ્યો છે ચિત્તો નામનું પ્રાણી છે એની સંખ્યા ભારતમાંથી છે એ ઘટી રહી છે ગીધની સંખ્યામાં ભારે ઘટાડો થયો સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવતો કે મરેલા પશુ પંખી જોડને ખાવાનું કામ છે ગીધ લોકો કરતા ગીધ પક્ષીઓ કરતા હતા એની સંખ્યામાં છે એ સતત ઘટાડો થઈ રહ્યો છે આ કચ્છ જિલ્લાની અંદર એક સમય ઘોડા પક્ષી જોવા મળતા એ આજે જોવા મળતા નથી તો આવી વન્યજીવન ઉપર ઘણી બધી અસરો પડવાને કારણે પર્યાવરણ ઉપર અસર પડવાને કારણે સજીવો ઉપર પણ તેની અસરો પડે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે વાત કરવી છે એ સંસાધનનું સંરક્ષણ કે સંસાધન છે એને આપણે જાળવી રાખવું એનું સંરક્ષણ કરવું એ ખૂબ જ મહત્વનું રહ્યું છે આજનો માનવી છે એ ટેકનોલોજીના વિકાસને કારણે જંગલો વન્યજીવો ને પરવા કર્યા વગર આજે સતત વિકાસ કરી રહ્યો છે અને આ વિકાસને કારણે સંસાધનો છે એનો બેફામ ઉપયોગ થઈને ઘણી બધી સંસાધનો છે એને આપણે હવે સંરક્ષણ કરવાની જરૂર ઊભી થઈ છે તો પહેલું જોઈએ સંરક્ષણ માટેના ઉપાયો જમીન ધોવા જમીન ધોવાથી જો જંગલો કપાશે તો જમીન ધોવાણ થશે અને જમીન ધોવાણ થશે તો જમીનની ફળદ્રુપતા ઘટશે અને જમીનની ફળદ્રુપતા ઘટતા આપણે એનું શું કરવું પડશે જમીન ધોવાણ છે એ અટકાવવું પડશે જેથી કરીને જમીનનું ધોવાણ ન થાય રાસાયણિક ખાતરો રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે ખૂબ જ નુકસાનકારક છે આજે આપણે વધારે પાક લેવા માટે કીટકોના નાશ માટે છે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ વધારે વધારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા છે તે ઘટે છે એટલા માટે આપણે સમજદારીપૂર્વક રાસાયણિક ખાતરનો ઉપયોગ છે એ કરવો જોઈએ જેથી કરીને સંસાધન છે એની જાળવણી થઈ શકે ત્રીજું છે વધુ પડતી સિંચાઈ વધુ પડતી સિંચાઈથી ઉત્પાદન શક્તિ ઘટે છે એના માટે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ છે એનો વ્યાપ વધારવો જોઈએ જેથી કરીને જમીન છે એનો ધોવાણ ન થાય જમીનની ઉત્પાદકતા છે એ જળવાઈ રહે એના માટે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેવો જંતુનાશકોનો વપરાશ રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે પરંતુ જેવો રાસાયણિક ખાતરનો જંતુઓનો વપરાશ આપણે કરવો જોઈએ મળમૂત્ર છે અસાણીઓ ખાતર છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને છે એ જમીનની ફળદ્રુપતા વધે છે એમાં ઘટાડો થતો નથી શિકાર રોકવા જોઈએ વન્ય પરિસર છે એની અંદર ઘણા બધા પશુ પંખીઓ રહે છે અને એકાબીજા ઉપર આધારિત છે એકાબીજાની પોષણ કરી છે એટલા માટે વન્ય પ્રાણીઓ છે એનો શિકાર આપણે અટકાવવો જોઈએ એના માટે છે એક કડક કાયદાઓ છે એ બનાવવા જોઈએ જેથી કરીને જે પ્રાણીઓ છે પક્ષીઓ છે એનો શિકાર અટકે અને એકાબીજા જે કરી છે તે જળવાઈ રહે વૃક્ષ છેદન અટકાવવું જોઈએ વૃક્ષો કાપવા જોઈએ અને વૃક્ષો કાપનારને છે એ કડક સજા કરવી જોઈએ જો આપણે વૃક્ષોની જાળવણી કરશું તો ઘણી બધી મોટી સમસ્યાઓ છે એ દૂર થઈ જશે એટલા માટે વૃક્ષ છેદન છે એને અટકાવવા જોઈએ અને પશુ ચરણ છે એમાં ઘટાડો કરવો જોઈએ જંગલો છે એના પ્રમાણમાં આપણે વધારો કરવો જોઈએ જળ સંચય તળાવો છે સરોવરો છે શેરડેમો છે એમાંથી આપણે કાપ કાઢીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને જો એમાંથી આપણે કાપ કાઢશું તો પાણી છે એ ઉપર આવશે અને વધારે જથ્થામાં છે પાણી ભરાશે અને પાણી ભરાશે એટલે જમીનના સ્તર પણ કેવા આવશે ઓછા આવશે એટલા માટે તળાવો સરોવરો શેરડેમો છે એનામાંથી કાપ કાઢીને પાણીનો સંગ્રહ કરવો જોઈએ શેરડેમ બનાવવા જોઈએ વધારે વધારે શેરડેમ બનાવવાથી વધારે વધારે આપણે પાણીનો છે એ સંગ્રહ કરી શકશું અને પાણીની સમસ્યા પણ દૂર કરી શકશું પાણીનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ ઘણીવાર આપણે પાણી છે એ
નાખી દેતા હોય છે એનો પાણીનો છે એમાંથી નકામા કચરો કાઢીને રીસાયકલ કરીને પાણીનો ફરીથી ઉપયોગ થાય એવું આપણે આયોજન કરવું જોઈએ જેથી કરીને આપણે ખર્ચ પણ બચાવી શકીએ અને તેનો ફરીથી ઉપયોગ પણ કરી શકીએ છેલ્લું છે પુનઃ ઉપયોગમાં લેવાતા સંસાધનો સ્વર ઊર્જા પવન ઊર્જા ભરતી ઊર્જા આ બધી ઊર્જાઓ છે તેનો આપણે ઉપયોગ વધારવો જોઈએ જેથી કરીને આ સ્ત્રોત અપૂર્ત છે પ્રદૂષક મુક્ત છે અને આવા સ્ત્રોતો છે સંસાધનો છે તેનો આપણે વ્યાપ વધારવો જોઈએ અને જે જગ્યાએ અપૂર્ત સ્ત્રોત છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ ખનિજ તેલ પેટ્રોલિયમ પેદાશો છે તેનો ઉપયોગ આપણે મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ કારણ કે એ ફૂટી જાય એવો છે પ્રદૂષણ સાથે વાળો છે તો આવા નવીનીકરણ સંસાધનો છે તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને બિન નવીનીકરણ સંસાધનો છે એના સ્થાને છે નવીનીકરણ સંસાધનો છે તે વાપરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે વાત કરી એ જળ ત્રીજા ભાગની અંદર પાણી આવેલું છે મીઠા પાણી અંદર તો 2.7% છે આપણી પાસે 1% છે પીવા લાયક છે ખેતી માટે પીવા માટે વાપરવા માટે અને ઉદ્યોગોમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ જળ વિદ્યુત મેળવવા માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ વધારે પડતા પાણીને કારણે જે જળ તંગી સર્જાય છે એના માટેના પ્રકારો છે તેનો અભ્યાસ કર્યો કુદરતી વનસ્પતિ અને વન્યજીવ એની અંદર આપણે કુદરતી વનસ્પતિ એટલે શું કે આપમેળે માનવીની સહાયતા વગર પોતાની કુદરતી અવસ્થામાં જે છોડવાઓ વેલાઓ વનસ્પતિ જે વૃક્ષો ઉગે છે તેને આપણે કુદરતી વનસ્પતિ કહીએ ભૌગોલિક પ્રદેશ પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા છે વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત ઢંકાયેલું એક વિશાળ ભૂભાગને આપણે જંગલ કહીએ જીવાવરણ એટલે એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે પરિસર તંત્ર કહીએ છીએ ત્યાર પછી આપણે સંસાધનનું સંરક્ષણ જમીન ધોવાણ રાસાયણિક ખાતરો વધુ પડતી સિંચાઈ જીવ જંતુનાશકનો વપરાશ કરવો જોઈએ શિકાર રોકવો જોઈએ વૃક્ષેદનને અટકાવવું જોઈએ જળ સંચય તળાવો છે એકદમ છે એમાંથી ખાપ દૂર કરવો જોઈએ પાણીનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ અને પુનઃ ઉપયોગમાં થાય એવા સંસાધનો છે તે વાપરવા જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર કરજો લાઈક